આ વર્ષે પહેલી માર્ચ મંગળવારના દિવસે આવી રહ્યો છે મહાપર્વ દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચનાનું એક અનોખું મહત્વ રહેલું છે આવો વિશે જોઈએ એક વિશેષ અહેવાલ શિવ મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરમાં દર્શન કરવાની ખાસ પરંપરા છે શિવજીના પ્રસિદ્ધ તીર્થમાં ઉત્તર પ્રદેશના કાશી વારાણસીનું મહત્વપૂર્ણ સ્થાન છે કાશીમાં વિશ્વનાથજી સિવાય પણ અનેક પૌરાણિક મહત્વ ધરાવતા શિવ મંદિરો છે અનેક મંદિરનો ઇતિહાસ સાંકડો વર્ષ જૂનો છે આવું જ એક પ્રાચીન મંદિર તિલ ભાંડેશ્વર મહાદેવ છે આ મંદિર અંગે માન્યતા છે કે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે અહીં સ્થિત શિવલિંગ તલના દાણા જેટલા આકારનું વધે છે આ કારણે આ મંદિરને તિલભાંડેશ્વર કહેવામાં આવે છે મંદિર સાથે જોડાયેલી અનેક કથાઓ પ્રચલિત છે તિલભાંડેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિએ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો પહોંચશે આ પર્વ સિવાય સોમવાર અને પ્રદોષ વ્રતમાં પણ ભક્ત દર્શન માટે પહોંચે છે મોટાભાગે અહીં ભક્ત કાલ સર્પદોષની શાંતિ માટે પણ પૂજા કરે છે મંદિરમાં અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત છે તિલભાંડેશ્વર મહાદેવ શિવલિંગ અંગે માન્યતા પ્રચલિત છે કે તે સ્વયંભૂ શિવલિંગ છે આ ક્ષેત્ર ઋષિ વિભાંડનું તપ હતું ઋષિ વિભાંડ અહીં શિવ પૂજા કરતા હતા ભગવાને તેમના તપથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે આ શિવલિંગ દર વર્ષે તલના દાણા જેટલું વધતું રહેશે આ શિવલિંગના દર્શનથી અશ્વમેઘ યજ્ઞથી મળતા પુણ્ય સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તલ સમાન વધતા રહેવાના કારણે ઋષિ વિભાંડના નામે આ મંદિરને તિલ ભાંડેશ્વર નામ મળ્યું છે એક અન્ય માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં આ ક્ષેત્રમાં તલની ખેતી થતી હતી તે સમયે ખેડૂતને આ ક્ષેત્રમાં આ શિવલિંગ જોવા મળ્યું હતું લોકોએ શિવલિંગની પૂજા કરવાની શરૂઆત કરી અહીંના લોકો શિવલિંગો પર તલ ચડાવતા હતા જેના કારણે તેને તિલ ભાંડેશ્વર કહેવામાં આવ્યું અહીં કથા પ્રચલિત છે કે મુઘલ બાદશાહ ઔરંગઝેબ કાશી આવ્યા હતા તે સમયે બાદશાહે આ મંદિરને તોડવા માટે સૈનિકો મોકલ્યા હતા સૈનિકો જ્યારે શિવલિંગને તોડવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે શિવલિંગમાંથી લોહી વહેવા લાગ્યું હતું આ ચમત્કાર જોઈને બધા સૈનિકો અહીંથી ભાગી ગયા હતા એક અન્ય કથા પ્રમાણે એકવાર અંગ્રેજોએ પણ શિવલિંગ વધવાની સત્યતા જાણવાની કોશિશ કરી હતી અંગ્રેજોએ શિવલિંગની ચારેય બાજુ મજબૂત દોરી બાંધી દીધી હતી જે થોડા સમય બાદ તૂટી ગઈ હતી